કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 3 મુઘલ સામ્રાજ્ય એમાં આપણે ભાગ 2 ભણીશું. આપણે પહેલા ભાગમાં અલગ અલગ મુઘલ શાસકોના વિશે જોયું, જેમાં બાબર, જહાંગીર, હુમાયુ, અકબર, શાહજહાં અને ઔરંગઝેબ એ લોકોના કાર્યો પણ જોયા. હવે આપણે આગળ વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી, નામ સાંભળ્યું ને દરેક વિદ્યાર્થી મિત્રો? છત્રપતિ શિવાજીનું નામ તો સાંભળેલું જ હશે. જોઈએ આપણે, પહેલાં જોશું વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા. દુર્ગાદાસ કોણ હતા? તે મારવાડના જે શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા, એટલે કે જસવંતસિંહના મંત્રીનો પુત્ર હતો. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. જે દુર્ગાદાસ છે એની તુલના રાણા પ્રતાપ સાથે થાય છે. અને ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. છત્રપતિ શિવાજી ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. એટલે કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ? તો છત્રપતિ શિવાજી. ઈસવીસન 1627 તેમનો જન્મ સેવનેરી કિલ્લામાં એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શિવાજીનો જન્મ 1627 શિવનેરી કિલ્લા એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. એમની માતાનું નામ જીજાબાઈ અને પિતા શાહજી. માતાનું નામ જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થક ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. એટલે કે શિવાજી ઉપર કોનો વધારે પ્રભાવ હતો? તેમના ગુરુ રામદાસ અને દાદા કોંડદેવ. ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40 પણ વધારે કિલ્લા જીત્યા હતા. 40 પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. એમણે કોની સાથે યુદ્ધ થતા વારંવાર? તો ઔરંગઝેબ અને બીજાપુર સાથે. ઈસવીસન 1665 મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. 1674 રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. આને રાજગઢ કહેવાય છે ને રાયગઢ પણ કહેવાય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 1674 રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. કયા સમ્રાટ? હિન્દુ સમ્રાટ. અને રાજ્યાભિષેક ક્યારે થયો અને ક્યાં થયો? તો 1674 રાજગઢમાં. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટ પ્રધાનમંડળ કહેવામાં આવતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શિવાજીનું જે મંત્રીમંડળ હતું એમને કહેવાય છે અષ્ટ પ્રધાનમંડળ. શું નામ? અષ્ટ પ્રધાનમંડળ. ઈસવીસન 1680 તેમનું અવસાન થયું. ક્યારે? 1680. હવે જોશું મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. તો આપણે એમના શાસકો તો વિશે જોયું, પણ એમની સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ. એમના વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ. એના શાસનમાં કેન્દ્રમાં બાદશાહ રહેતા. એનું જે શાસનનું કેન્દ્ર હોય એમાં મેન બાદશાહ ગણાતો અને તેને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી.
शासन में केन्द्र में बादशाह रहेतो अने तेने सलाह आपवा माटे मंत्री परिषद रहती। बादशाह सर्वोच्च सेनापति अने न्यायाधीश पण हता। बादशाह पोते सर्वोच्च सेनापति अने न्यायाधीश पण हता। बादशाह अने वहीवटी तंत्र वच्चे तालमेल राखवा वजीरनी निमणूक करवामां आवती। याद राखजो विद्यार्थी मित्रों, बादशाह अने वहीवटी तंत्र वच्चे तालमेल राखवा वजीरनी निमणूक કરવામાં આવતી। તે દીવાને વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો પણ હતો। નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો પણ હતો, પણ વજીર। સેનાના વડાને મીરબક્ષ કહેતા। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો। મીરબક્ષ શું કરતો? સેનાના અધિકારીઓની નિમણૂક કરતો અને ભરતી કરતો। તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો। મીરબક્ષ એટલે કે સેનાનો વડા મીરબક્ષ, એ શું બીજું તો ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો। એ સમયે ગુપ્તચર તંત્ર રાખવું જ પડતું, જેથી કરીને ખ્યાલ આવે કોણ વિરોધી છે કે નથી। મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખતા। યાદ રાખજો, ગુપ્તચરોને શું કહેતા? વાક્યાનવીસ। મુઘલ વહીવટીતંત્રમાં ગુપ્તચરોને વાક્યાનવીસ કહેવામાં આવતા। સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન્ય નામનો વિભાગ હતો। સમ્રાટની અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે શું કયો વિભાગ હતો? મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો। ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો। ન્યાય વ્યવસ્થા જે હતી એ સમયે એનો વડો કોણ કહેવાતો? કાજી। હવે છે મહેસૂલી વ્યવસ્થા। અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી કહેવાય। શું કહેવાય છે? મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક તૃતીયાંશ ભાગ જેટલો હતો। વાર્ષિક મહેસૂલનો જે વાર્ષિક ઉપજ હોય એ તૃતીયાંશ ભાગ જેટલો હતો। અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો, એટલે કે અકબરની જે મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપના કરનાર કોણ હતો? તો ટોડરમલ। મનસબદારી પદ્ધતિ, મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી। મનસબદારી પ્રથા કોની સાથે? તો સેના અને મહેસૂલ એમ બંને સાથે જોડાયેલી હતી। મનસબ એટલે શું? તો જાગીર। મનસબ એટલે શું? જાગીર, અને મનસબદાર એટલે જાગીરનો વડો। યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો, મનસબ એટલે શું? જાગીર, તો મનસબદારી એટલે શું? મનસબદાર એટલે જાગીરનો વડો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો। એટલે કે મનસબદાર શું કરતો? એટલે કે જાગીરનો વડો શું કરતો? તો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદા અને વ્યવસ્થા જાળવતો। આ માટે તેણે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું। જેટલી મોટી જાગીર એટલું એને લશ્કર। તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો, તે તેના વિસ્તારનો ન્યાયાધીશ પણ ગણાતો। તેની નિયત સમય બદલી કરવામાં આવતી, ચોક્કસ સમય થાય 2 વર્ષ કે 5 વર્ષ, જે સમય આપેલો એ સમય એની બદલી કરી નાખાતી। મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી। મુઘલ મનસબદારની જે પ્રથા હતી, એ વ્યવસ્થા હતી, એ વિશ્વમાં સૌથી અલગ હતી, અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી। હવે જોશું મુઘલકાલીન સંસ્કૃતિ। તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો। હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદ અને બગીચાઓની સ્થાપના કરી હતી। મુઘલોએ શેની શેની સ્થાપના કરી? કિલ્લા, મહેલ, દરવાજા,
મસ્જિદ અને બગીચાઓ. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, એટલે કે ગુજરાત ઉપર એને જીત કરી વિજય મેળવ્યો એની યાદમાં એને આ બુલંદ દરવાજો બંધાવ્યો હતો. કયો દરવાજો? બુલંદ દરવાજો. ત્યારબાદ એમાં સલીમ ચિશ્તીની દરગાહ છે, મસ્જિદ અને પંચમહેલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ થયો હતો. જહાંગીરના બાંધકામમાં કોનો? સંગે મરમરનો ઉપયોગ વધ્યો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, તો શાહજહાંનો જે સમય હતો એ મુઘલ શાસનનો સુવર્ણયુગ કહેવાય છે. કયો? સુવર્ણયુગ. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શાહજહાંએ આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. જે હાલમાં આપણે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે વડાપ્રધાન જે કિલ્લા ઉપર ધ્વજવંદન કરે છે, જે એ કિલ્લાનું નામ શું છે? લાલ કિલ્લો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉર દોરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં, કઈ જગ્યાએ? ઔરંગાબાદમાં રાબિયા ઉર દોરાનનો મકબરો બંધાવ્યો હતો, તાજમહેલ જેવો જ, જે તાજમહેલ જેવો જ કલાત્મક હતો. હવે જોઈએ ચિત્રકલા એ લોકોની. તો મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા, એટલે કે જે સારા સારા ચિત્રકાર છે એને લોકો દિલ્હીમાં બોલાવતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકો હતા, એટલે કે જહાંગીરમાં પણ હતા જ. કયા? જસવંત અને બસાવન મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જહાંગીરના ચિત્રકારનું નામ શું હતું? મનસૂર. શું નામ છે? મનસૂર. અને અકબરમાં તો જસવંત અને બસાવન, અને જ્યારે જહાંગીરમાં મનસૂર, જે વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી, એક ચિત્રશાળા સ્પેશિયલ જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. હવે જોશું સાહિત્ય. તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખેલી છે. એમ પૂછાય કે અકબરના જીવનકથા શેમાં આલેખાયેલી છે? તો અકબરનામામાં. શેમાં? અકબરનામામાં. અને કોણે લખ્યું? તો અબુલ ફઝલે. કોણે? અબુલ ફઝલે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે જોશું સંગીતમાં. તો અકબર સંગીતનો જ્ઞાતા હતો, જાણકાર હતો.
તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. તમને ખબર છે કે અકબરના સમયમાં નવરત્નો હતા, ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? નામ સાંભળેલું છે, યાદ રાખજો. નવરત્નો એમાંનો એક હતો તાનસેન, જે શાસ્ત્રીય ગાયક હતો, મહાન શાસ્ત્રીય ગાયક, જેણે અનેક રાગો પર રચના કરી હતી. હવે જોશું એનું સમાપન. તો ઈસવીસન 1556માં ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય 1707ના ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. એટલે કે 1526માં શરૂઆત થઈ અને 1707થી અંત થવાની શરૂઆત થઈ. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવા લાગી. એટલે કે જે સમય યુદ્ધો ચાલતા હતા અંદરો અંદર, ત્યારે અંગ્રેજોએ યુરોપીય પ્રજાઓ એનો લાભ લીધો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો આ પાઠમાં. હવે આપણે જોશું સ્વાધ્યાય. સ્વાધ્યાય અહીંયા આપણને આપેલું છે, જેમાં એક વાક્યના પ્રશ્નો, બે ત્રણ વાક્યના અને વિકલ્પો. એમાં આપણે પહેલાં એક વાક્યના જોઈએ તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તો ક્યારે થયું હતું વિદ્યાર્થી મિત્રો? 1526માં બાબર અને કોની વચ્ચે? તો લોધી વચ્ચે, સિકંદર લોધી. શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. તો શેરશાહે શું કર્યું? સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદો બંધાવી હતી. અકબરના સમયના મહાન સંગીતના અને ગાયકનું નામ આપો. તો અકબરના સમયમાં કોણ થઈ ગયો? અબુલ ફઝલ અને તાનસેન. આપણે અહીંયા ખાલી તાનસેન લખશું, તંગી ગાયક લખ્યું છે ને, એટલે અકબરના સમયમાં કયો ગાયક થઈ ગયો? તાનસેન, મહાન સંગીતકાર તાનસેન. જહાંગીરના ચિત્રકારોના નામ તો શું હતું વિદ્યાર્થી મિત્રો? મનસૂર. આપણે જોયું ને, શું નામ હતું? મનસૂર. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો? તો ક્યાં થયો હતો વિદ્યાર્થી મિત્રો? 1627માં, ઈસવીસન 1627માં શિવનેરી કિલ્લા મહારાષ્ટ્રમાં થયો. અહીંયા આપણને માંગ્યા મુજબ ઉત્તર આપેલા છે. તો ઉત્તર લખો કે મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો. એ કે વહીવટીતંત્ર કેવું હતું? તો ખબર છે, આપણે જોયું કે મુઘલ વહીવટીતંત્રની શરૂઆત અકબરના સમયથી થઈ હતી. કોના સમયથી? અકબરના સમયથી થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતો અને તેને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ કેવા હતા? સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. ત્યારબાદ બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે વજીરની નિમણૂક કરવામાં આવતી, જે મહેસૂલી ખાતાનો વડો રહેતો. સેનાના વડાને મીરબક્ષ કહેતા, તેમજ ગુપ્તચર નામની સંસ્થા પણ હતી. શું? ગુપ્તચર નામની સંસ્થા પણ હતી. અને ન્યાયાધીશનો વડો કાજી કહેતો. શું? ન્યાયાધીશનો વડો કાજી રહેતો. મુઘલ સ્થાપત્ય કલાના નમૂના વિશે નોંધ કરો. તો આપણે હમણાં આગળ જોયું તો બાબરે બગીચાઓ અને કિલ્લાઓ બંધાવ્યા. શેરશાહે શું કર્યું? તો સાસારામમાં બિહાર, પણ આપણે શેરશાહનું નહીં લખીએ. ત્યારબાદ અકબરે શું કર્યું હતું? તો આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને ફતેહપુર સિકરી બંધાવ્યો, તેમજ બુલંદ દરવાજો બંધાવ્યો હતો. જહાંગીરે તો અકબરના સમયમાં, જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મળમળનો ઉપયોગ થતો હતો. કોનો?
સંગેમરમરનો ઉપયોગ થયો હતો. શાહજહાનો મુગલ સમય સ્થાપત્યનું સુવર્ણયુગ કહેવાય છે, જેમાં આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ અને દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ થયું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ હતો. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? આવી રીતે આપણું આટલું લખવાનું છે. છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. એટલે કે છત્રપતિ શિવાજીએ કયા કયા વિજયો મેળવ્યા હતા, તો એ આપણે હમણાં જોયું કે છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબ, મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે ઘણા લાંબા સમય સંઘર્ષ કર્યા અને વિજય પ્રાપ્ત કર્યા હતા. એમણે ઔરંગઝેબ જ્યારે જેલમાં હતો ત્યારે છટકીને મોરચો માંડી વિજયો પ્રાપ્ત કર્યા. રાજગઢમાં એમણે રાજ્યાભિષેક કરાવ્યો હતો, તેમજ તેમનું જે વિજેતા હોવા છતાં કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. એમણે સૌથી વધુ મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો અને એમણે મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. અકબરની ધાર્મિક નીતિ. તો અકબર કેવો હતો? ધર્મ સહિષ્ણુ રાજા હતો, જે બિન સાંપ્રદાયિક નીતિનો પાલક હતો અને દરેક ધર્મને ન્યાય માન સન્માન આપતો. તેમજ તેણે યાત્રા વેરો નાબૂદ કરાયો હતો અને દરેક ધર્મનો એક એક ઉત્તમ તત્વ લઈ તેણે દિનહે ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી. ત્યારબાદ શેરશાહના સુધારાની ચર્ચા કરો. તો શેરશાહે કયા સુધારા કર્યા? તો તેણે લૂંટારુઓ અને ડાકુઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિ સ્થાપી, રૂપિયા નામનું ચલણ શરૂ કરાવ્યું. ત્યારબાદ તેણે ગ્રાન્ડ ટ્રંક રોડ નામના રાજમાર્ગનું સમારકામ કરાવડાવ્યું હતું. ત્યારબાદ એણે શેરશાહ દ્વારા જમીન સુધારા, વહીવટી સુધારા તેમજ ટપાલ વ્યવસ્થાની પણ શરૂઆત કરી હતી. હવે જોશું વિકલ્પો. તો પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું, એટલે કે બી આવશે. બુલંદ દરવાજો કોણે બનાવ્યો? તો એ પણ આપણે હમણાં જોયું. કોણે? વિદ્યાર્થી મિત્રો, અકબરે. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી ક્યાં બનાવ્યો હતો? તો લાલ કિલ્લો કોણે? શાહજહાંએ. અને અકબરનો જન્મ ખાલી ક્યાં નામના સ્થળે થયો હતો? અમરકોટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાય સારા અક્ષરે લખવાનું છે નોટમાં અને તૈયાર કરી નાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.